નમસ્તે હવે લેક્ચરની શરૂઆત કરતાં પહેલાં એક અગત્યની સૂચના તમને આપવાની છે મેં તમને આની પહેલાંના લેક્ચરમાં પણ કીધેલું છે કે ત્રીસ માર્ક તમારા જે ઇન્ટરનલ માર્ક્સ છે તે અમારા હાથમાં હોય છે જ્યારે સિત્તેર માર્ક્સ છે તે તમારી યુનિવર્સિટી દ્વારા જે લેખિત એક્ઝામ લેવાય છે તેમાંથી તમારે લેવાના હોય છે સિત્તેર માર્ક્સનું પેપર તમારે ત્યાં હોય છે અહીંયા તમારે ત્રીસ માર્ક જે છે તે અમારા હાથમાં હોય છે ત્રીસ માર્કની અંદર આપણે સેમિનાર અસાઇનમેન્ટ ડિસિપ્લિન અટેન્ડન્સ બુક્સ આટલા મુદ્દાઓને લઈએ છીએ બરાબર આટલી બાબતોને આધારે તમને ત્રીસ માર્ક આપવામાં આવતા હોય છે ત્રીસમાંથી જે આવતા હોય તો હવે આપણે આની પહેલાં પણ વાત થઈ હતી કે તમે જે વિડીયો જુઓ તમારા સબ્જેક્ટને લગતા બરાબર તે વિડીયોમાં તમારે કોમેન્ટ્સ આપવાની રહેશે કોમેન્ટ આપવાની છે તેના આધારે તમારી હાજરી પૂરાય છે અટેન્ડન્સ લેવાય છે જો એટેન્ડન્સ નહીં પૂરાય કોઈ વિદ્યાર્થીની તો તેના માર્ક્સ છે તે કટ થશે ક્લિયર એટલું બીજી વાત કે આજે આપણું આ ત્રીજું ચેપ્ટર છે તે અહીં આજે છેલ્લો લેક્ચર છે એનું હજી આપણે જોવાનું છે એક પોઈન્ટ બાકી છે તે ત્યાર પછી આ સ્લાઇડ પૂરી થશે ચેપ્ટર થ્રીની ત્યાર પછી હું તમને ચેપ્ટર વન થ્રી થ્રી સુધીના એટલે કે ચેપ્ટર એકથી ત્રણ સુધીના જે તમારે બુક્સની અંદર ક્વેશ્ચન લખવાના છે તે આપવાની છું એટલે આ વિડિયો તમારે લાસ્ટ સુધી જોવાનો છે ઓકે હવે આપણે લેક્ચરની શરૂઆત કરીએ કાલે આપણે ઉદ્યોગ સાહસિકનું વર્તન અને મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતોની અંદર સાત સિદ્ધાંત જોયા હતા હવે આજે બાકીના જે સિદ્ધાંતો છે તે વિશે ચર્ચા કરીશું એમાં પહેલું છે સ્વનિયંત્રણની મનોવૃત્તિ ઉદ્યોગ સાહસિકો પોતાની આસપાસના વાતાવરણને પ્રભાવિત કરવાની પોતાની શક્તિમાં વિશ્વાસ ધરાવે છે તેઓ પરિસ્થિતિને ભાગ્યે સહારે છોડી દેવામાં માનતા નથી સ્વનિયંત્રણ સેલ્ફ કોન્ફિડન્સ આપણે જેને કહી શકાય સેલ્ફ કંટ્રોલ બરાબર એ ઉદ્યોગ સાહસિક જે છે તે સેલ્ફ કંટ્રોલમાં માનવાવાળો વ્યક્તિ છે સ્વનિયંત્રણ કરે છે આત્મવિશ્વાસો છે તે નસીબ ઉપર બધું જ કામ છોડી દેતો નથી તેઓ પ્રારબ્ધવાદી હોતા નથી એટલે કે નસીબ ઉપર આશરો લેનારા લઈને બેસી લેનારા હોતા નથી તેઓ પોતે પોતાના ભાગ્યનું નિર્માણ કરવામાં દૃઢ વિશ્વાસ ધરાવે છે તેઓ પોતાની સિદ્ધિઓ અને સફળતાઓને પોતાના પરિશ્રમ અને પ્રયાસોનું પરિણામ માને છે નિષ્ફળતા માટે તેઓ વર્તમાન સંજોગોને દોષ દેતા નથી પરંતુ પોતાના પ્રયાસોમાં ક્યાંક ને ક્યાંક કચાશ રહી ગઈ હોય કે ખામી રહી ગઈ હોય તો તેને નિષ્ફળતા માની તેમ નિષ્ફળતા મળી છે તેમ માની લે છે અને ફરી પાછા સફળતા મેળવવા માટે ઊભા થાય છે બરાબર એટલે આ રીતે ઉદ્યોગ સાહસિક વર્ગ છે તે ભાગ્યને દોષ દેવાને બદલે નસીબને દોષ દેવાને બદલે તેઓ ધંધાકીય ક્ષેત્રે ફરીથી વધુ સક્રિય બને છે અને છેવટે તેમાં સફળતા મેળવે છે એટલે આ રીતે ઉદ્યોગ સાહસિક વર્ગ છે તે સેલ્ફ કોન્ફિડન્સમાં માનવાવાળો વ્યક્તિ છે તેથી મનોવિજ્ઞાનની પરિભાષામાં આપણે જોઈએ તો આવી વ્યક્તિઓને સ્વનિયંત્રણના આંતરિક કેન્દ્રવાળી વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે આમ સ્વનિયંત્રણની મનોવૃત્તિ ઉદ્યોગ સાહસિકતાને વિકસાવવામાં અગત્યનો ફાળો આપે છે જો કોઈ વ્યક્તિની અંદર સેલ્ફ કોન્ફિડન્સ હોય સેલ્ફ કંટ્રોલ હોય આત્મવિશ્વાસ આત્મનિયંત્રણ બરાબર પોતાની જાતનું નિયંત્રણ કરી શકે તેવી શક્તિ હોય તો તે વ્યક્તિ જીવનમાં ખૂબ જ આગળ વધી શકે છે બાકી જો કોઈ વ્યક્તિનું મન છે ચંચળ હોય બરાબર થોડીક અડધી કલાક પહેલાં બીજે ચાલતું હોય તો અડધી બીજી અડધી કલાક પછી બીજે મન એનું ભટકી જતું હોય તો આ રીતે એનું મન જે છે તે ચંચળ જોવા મળતું હોય તો તે વ્યક્તિનો વિકાસ ક્યારે થતો નથી પણ પોતાના મન ઉપર કાબૂ હોય બરાબર સેલ્ફ કોન્ફિડન્સ હોય સેલ્ફ નિયંત્રણ હોય સેલ્ફ કંટ્રોલ હોય તો તે વ્યક્તિ છે તે ખૂબ જ આગળ વધી શકતી હોય છે એના પછી છે પરિવર્તનશીલ નેતૃત્વની પદ્ધતિ હવે ઉદ્યોગ સાહસિકને પોતાના ધંધાકીય એકમના સંચાલક તરીકે અનેક વ્યક્તિઓ સાથે સંપર્કમાં આવવાનું થાય છે તેથી તેણે પરિવર્તનશીલ નેતૃત્વ પદ્ધતિ અપનાવવી પડે કારણ તે જે વ્યક્તિના સંપર્કમાં આવે છે તે લોકો જુદા જુદા પ્રકારના કૌટુંબિક વાતાવરણમાંથી આવતા હોય છે તેથી તેમના સ્વભાવ અને માનસિક બંધારણ જુદા જુદા હોય છે હવે આવા સંજોગોમાં આપણે જોઈએ તો ઉદ્યોગ નેતૃત્વની જુદી જુદી પદ્ધતિનો પ્રયોગ કરી અને ધંધાના રોજબરોજના પ્રશ્નો ઉકેલવા પડે છે હવે ઉદ્યોગ સાહસિકે પોતાના ધંધાનો વિકાસ કરવા માટે જુદી જુદી વ્યક્તિઓ સાથે તેને સંપર્કમાં આવવું પડતું હોય છે બરાબર જેથી કરીને તેનો વિકાસ તેના ઉદ્યોગ ધંધાનો વિકાસ વધે હવે આપણે જોઈએ તો ધંધાની પ્રારંભિક અવસ્થામાં તે કર્મચારીઓ અને શ્રમિકોના હિતે હિતે છે તેવી ભાવના એટલે કે સારી વ્યક્તિ એનું સારું કર્મચારીઓ અને શ્રમિકોનું સારું ઈચ્છનારી વ્યક્તિ બરાબર એવી ભાવના છે તે તેની સાથે કરે છે કેળવે છે કર્મચારીઓ સાથે તે તેમની જરૂરિયાતો પર લક્ષ આપે છે તેમના હિતોનું રક્ષણ કરે છે પરિણામે કર્મચારીઓ અને અને નિર્દેશો આદેશોનું રાજી છે આ રીતે ધંધાની પ્રારંભિક સ્થિતિમાં ઉદ્યોગ સાહસિક કર્મચારીઓ અને શ્રમિકો સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરતા હોય છે કર્મચારીઓ સંબંધિત ધંધામાં અનુભવી થવા માંડે ત્યારબાદ કંપનીમાં સ્વયં સંચાલનની સ્થિતિ આવતી હોય છે તેમાં કર્મચારીઓને વધુ જવાબદારી સોંપવામાં આવે છે તેનામાં વધુ વિશ્વાસ મૂકવામાં આવે છે તેઓને કામ કરવાની સ્વતંત્રતા આપવામાં આવે છે આ તબક્કામાં ઉદ્યોગ સાહસિક ધંધાનો વિસ્તાર કરવા તૈયાર થતો હોય છે જે ઉદ્યોગ સાહસિકો પોતાની નેતૃત્વ પદ્ધતિમાં કોઈ ફેરફાર નથી કરતા તેઓ પોતાના કર્મચારીઓની સર્જનાત્મકતાનો નાશ કરે છે આ પ્રકારનું ઉદ્યોગ સાહસિકોનું વર્તન અને વલણ લાંબા ગાળે ધંધાના વિકાસ પર માઠી અસર પડતા પાડે છે એટલે ઉદ્યોગ સાહસિક જે છે તે હંમેશા પરિવર્તનશીલ નેતૃત્વની પદ્ધતિ અપનાવતો હોવો જોઈએ એટલે કે ઉદ્યોગ સાહસિકે હંમેશા પોતાની પોતાના ઉદ્યોગ ધંધાની અંદર પરિવર્તન લાવવું જોઈએ આપણે જાણીએ છીએ કે પરિવર્તન એ સંસારનો નિયમ છે બરાબર અને પરિવર્તન કરવાથી જ દેશ આગળ વધી શકે છે આપણે પણ આપણો વિકાસ કરી શકીએ છીએ બરાબર દેશનો સામાજિક અને આર્થિક વિકાસ શક્ય બનતો હોય છે એટલે આ રીતે પરિવર્તન એ ઉદ્યોગ સાહસિકતાની અંદર થવું જ જોઈએ આપણે કહી શકાય કે આ ઉદ્યોગ સાહસિકતાનો એક ગુણ પણ છે એના પછી છે કર્મચારીઓ પાસેથી અપેક્ષા હવે ઉદ્યોગ સાહસિક પોતાના કર્મચારીઓ પાસેથી કેટલીક અપેક્ષાઓ રાખતા હોય છે જેમ કે તે પોતાના કર્મચારીઓ પાસેથી સતત પરિશ્રમ અને ઉચ્ચ સફળતાની અપેક્ષા રાખે છે બરાબર સતત તેના કર્મચારીઓ મહેનત કરે બરાબર અને સતત ઉદ્યોગ ધંધાને સફળતા અપાવે એવી અપેક્ષા રાખતો હોય પછી બીજી છે ઉદ્યોગ સાહસિક છે એ પોતાના કર્મચારીઓ માટે ઉચ્ચ લક્ષ્યાંકો નક્કી કરે છે અને તેની સિદ્ધિ માટે તેઓને સતત પ્રેરણા આપતા રહે છે સાથે સાથે તેમને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડતા રહે છે આમ આપણે જોઈએ તો ઉદ્યોગ સાહસિક છે તે કર્મચારીઓના કાર્યોનું નિરીક્ષણ અને મૂલ્યાંકન પણ કરતો હોય છે કર્મચારીઓના વ્યક્તિત્વને અનુરૂપ એવું નેતૃત્વ પણ પ્રદાન કરે છે જોકે દરેક કર્મચારી પ્રત્યેનું વિશ્વાસનું પ્રમાણ અલગ અલગ હોય છે દરેક કર્મચારી પ્રત્યે ઉદ્યોગ સાહસિક છે તે સરખો વિશ્વાસ દાખવી શકે નહીં કારણ કે આપણે જાણીએ છીએ પાંચેય આંગળી સરખી હોતી નથી બરાબર એમ પાંચ લોકોનો મત પણ અલગ હોય તેના મગજ માઇન્ડ પણ અલગ હોય વિચારો પણ અલગ હોય બરાબર એટલે આ રીતે કર્મચારીઓ છે તે બધા જ કર્મચારીઓ પાસેથી સરખી આશા કે સરખો જે એનો પ્રભાવ છે સરખું કામ છે તે જ લઈ શકે નહીં એટલે ઉદ્યોગ સાહસિક વર્ગે છે તે કર્મચારીઓ પાસેથી આવી બધી અપેક્ષાઓ રાખતા હોય છે પણ સામે આપણે જોઈએ તો ઉદ્યોગ સાહસિકોએ પણ કર્મચારીઓને કાંઈક આપવું પડે છે રૂપે બરાબર એને વળતર રૂપે વેતન તો આપે જ છે પગાર આપે છે પણ સાથે સાથે તેને માર્ગદર્શન આપવું જોઈએ પ્રોત્સાહન આપવું જોઈએ તેમજ જો ઉદ્યોગ કર્મચારી વર્ગને જો કોઈ સમસ્યાઓ હોય તો પડકારો હોય તો તેની સામે તેને કેવી રીતે ટકી રહેવું સમસ્યાઓને કેવી રીતે હલ કરવું અથવા તો તેનાથી હલ નથી થતો તો ઉદ્યોગ સાહસિકે પણ તેને કહેવું જોઈએ કે હું તને મદદ કરીશ વગેરે વગેરે એટલે આ રીતે ઉદ્યોગ સાહસિક વર્ગે કર્મચારીને આ રીતે મદદરૂપ થવું જોઈએ જેથી કરીને કર્મચારી વર્ગ છે એ ઉત્સાહ કામ કરવા માટે ઉત્સાહિત થાય બરાબર એટલે આ રીતે કર્મચારીઓ પાસેથી ઉદ્યોગ સાહસિકની આવી બધી અપેક્ષાઓ હોય છે ત્યાર પછી છે સામાજિક સચેતના હવે ઉદ્યોગ સાહસિક સમાજ સાથે સંકળાયેલો ખ્યાલ છે આપણને ખ્યાલ જ છે પણ બરાબર તેથી તેની સામાજિક સચેતના ઘણી પ્રબળ હોય છે તે સમાજ અને દેશના વિકાસ તેમજ આર્થિક સુખાકારી માટે સતત પ્રયત્નશીલ રહે છે તે આર્થિક પછાતપણાને દૂર કરવા માટે ઉદ્યોગીકરણને પ્રોત્સાહન આપે છે રોજગારીની નવી તકોનું સર્જન કરે છે આર્થિક વિકાસને વેગ મળે તે માટે નવા નવા ધંધાકીય પ્રોજેક્ટ હાથ ધરવાનું કામ કરે છે અને તેને અમલમાં મૂકવાનું કામ કરે છે તે વળતરદાયી મૂડી રોકાણ માટે દેશના ઉત્પાદનના સાધનોને કામે લગાડે છે પરિણામે દેશમાં મૂડી સર્જનની પ્રક્રિયા શરૂ થાય છે જે આર્થિક સામાજિક વિકાસને સુદ્રઢ બનાવતા હોય છે કેટલીક વાર સ્વાર્થી ઉદ્યોગ સાહસિક સમાજમાં અનિચ્છનીય પ્રવૃત્તિઓ કરે છે જેવી કે સંગ્રહખોરી કૃત્રિમ અછત ભાવ વધારો કાળા બજાર નફાખોરી બરાબર આ બધી પ્રકારની જે પ્રવૃત્તિઓ છે જે દેશ માટે ખૂબ જ હાનિકારક છે બરાબર દેશને ખૂબ જ નુકસાન પહોંચાડનારી છે તો તેવી પ્રવૃત્તિ પણ ઘણા સ્વાર્થી ઉદ્યોગ સાહસિકો દ્વારા કરવામાં આવતી હોય છે હવે આ પ્રકારની પ્રવૃત્તિ પર અંકુશ આવે આવે નિયંત્રણ એ ખૂબ જ જરૂરી છે ખરા અર્થમાં ઉદ્યોગ સાહસિક કહેવાય તે આવી પ્રવૃત્તિમાંથી દૂર રહે છે એટલું જ નહીં તે દેશના સામાજિક વિકાસ માટે પણ સતત ચિંતિત હોય છે એટલે ઉદ્યોગ સાહસિક વર્ગ છે તે હંમેશા દેશના વિકાસ માટે પ્રયત્ન કરતો હોય છે પછી તે આર્થિક હોય સામાજિક હોય બરાબર ગમે તે પ્રકારનો વિકાસ હોય પણ તે દેશનો વિકાસ કરવાનો આગ્રહી હોય છે નહીં કે પોતાનો એટલે ઉદ્યોગ સાહસિક છે તે જો સમાજ પ્રત્યે ચિંતા કરતો હોય દેશ પ્રત્યે ચિંતા કરતો હોય બરાબર તો તેને જ સાચો ઉદ્યોગ સાહસિક કહી શકાય એટલે આ રીતે ઉદ્યોગ સાહસિક વર્ગ છે તે પ્રેરણા વૃત્તિના સંદર્ભમાં જોઈએ તો સામાજિક સચેતના ધરાવતા ઉદ્યોગ સાહસિકો હંમેશા ઉચ્ચ સિદ્ધિ અને નેતૃત્વના ગુણો ધરાવે છે અને સમાજના હિતની સતત ચિંતા કરતા હોય છે એટલે આ રીતે આજે આપણે જોઈએ તો ઉદ્યોગ સાહસિક પોતાના ધંધામાં વિકાસની સાથે સાથે સામાજિક આર્થિક વિકાસમાં પણ અતિ મહત્વનું પ્રદાન કરતા હોય છે તેથી સમાજ સાથે ઉદ્યોગ સાહસિક છે તે સમાજ સાથે રહેલો છે સમાજમાંથી આવ્યો છે તેથી તેને સમાજમાં કે સમાજમાં રહેતા લોકોને કઈ કઈ મુશ્કેલીઓ પડે છે તેના વિશે પણ તે જાણકાર હોય છે બરાબર કારણ કે તે સમાજમાંથી જ આવ્યો છે સમાજનો જ એક ભાગ છે એવું આપણે કહી શકાય એટલે સમાજ સાથે હંમેશા તે જોડાયેલો રહે છે અને તેને સાચો ઉદ્યોગ સાહસિક ત્યારે જ આપણે કહી શકીએ કે જ્યારે તે સમાજ સમાજનું ભલું કરતો હોય સમાજની ચિંતા કરતો હોય બરાબર ઓકે એના પછીનો પણ છે સમાજ માટે ચિંતા હવે આધુનિક યુગમાં સામાજિક પરિવર્તન અને આર્થિક વિકાસની વધતી જતી અપેક્ષાઓના સંદર્ભમાં માત્ર સ્વલાભ માટે કામ કરનાર ઉદ્યોગ સાહસિકોનો ખ્યાલ અપ્રસ્તુત બની ગયો છે વર્તમાન યુગમાં એવા ઉદ્યોગ સાહસિકોની માંગ છે એવા ઉદ્યોગ સાહસિકોની જરૂર છે કે જેઓ સમાજ પ્રત્યે ચોક્કસ પ્રકારની જવાબદારીની ભાવના કે લાગણી ધરાવતા હોય હવે ઉદ્યોગ સાહસિકો પોતાની આર્થિક પ્રવૃત્તિ કે પોતાના ધંધાની સમાજ પર કેવી અસર પડશે તે બાબતથી જાગૃત રહે છે ઉદ્યોગ સાહસિકતા દેશમાં રોજગારીની નવી તકો નવી વસ્તુઓ નવી ઉત્પાદન પદ્ધતિ નવા ધંધા અને જીવનના નવા નવા મૂલ્યોનો વિકાસ કરે છે આધુનિક ઉદ્યોગ સાહસિકનું એક અગત્યનું કાર્ય એક મહત્વની સામાજિક જવાબદારી એ નવ પ્રવર્તનની નવ પ્રવર્તન અંગેની છે ઉદ્યોગ સાહસિક છે તે સમાજના મોટા ભાગના લોકો માટે આર્થિક કલ્યાણ કે આર્થિક સુખાકારી સાધવામાં સહાયરૂપ બનતા હોય છે તેના ધંધા વિષયક પ્રોજેક્ટ નીતિ અને નિર્ણયો સમાજના હિત અને સુખાકાર્યો માટે સંબંધ ધરાવે છે તેથી તે દેશમાં આર્થિક વિકાસ અને સામાજિક પરિવર્તનનું મહત્વ બની રહે છે આ દ્રષ્ટિએ આપણે જોઈએ તો ઉદ્યોગ સાહસિકતા એક વૈયક્તિક પ્રવૃત્તિ નહીં પરંતુ સમગ્ર સમાજની આર્થિક પ્રગતિ અને સુખાકારીની પ્રવૃત્તિ બની રહે છે બરાબર આપણે આગળ પણ આ પોઈન્ટ જોયો કે ઉદ્યોગ સાહસિક છે તે હંમેશા જો સાચો ઉદ્યોગ સાહસિક હશે તો તે હંમેશા સમાજ માટે સતત ચિંતાતુર રહેતો હશે હંમેશા પહેલાં સમાજનું વિશે વિચારશે કે જો હું આ ઉદ્યોગ ધંધો સ્થાપું તો આમાંથી મને પણ લાભ છે પછી સમાજને શું લાભ છે મને તો લાભ થાય જ છે પણ સમાજને કંઈ લાભ છે આપણા દેશને કંઈ લાભ છે એટલે આવા પ્રશ્નો તે હંમેશા ઊભા કરતો હોય છે અને તેનું નિરાકરણ પણ લાવતું હોય છે એના પછી છે વિસ્તાર માટે પ્રેરણા એક એવી માન્યતા છે કે ઉદ્યોગ સાહસિક છે તે સ્વ કેન્દ્રિત વ્યક્તિ છે કારણ કે ઉચ્ચ સિદ્ધિ અને સફળતાની પ્રાપ્તિ માટે તેણે પોતાના કાર્યો અને ફરજોમાં સમર્પિત થઈ જવું પડે છે તે સતતપણે પોતાના હેતુને હેતુની સિદ્ધિમાં તન્મય અને ધ્યાનમગ્ન રહે છે પરંતુ એ ન ભૂલવું જોઈએ કે ઉદ્યોગ સાહસિક છે તે પોતાના અનુભવો બીજાને કહેવા અને તેમ કરીને બીજાને મદદરૂપ થવાની પણ તત્પરતા ધરાવતો હોય છે ઉદ્યોગ સાહસિક વર્ગ છે તે પોતાની જાતે જ પોતાનું કામ કરે છે પોતે જ નફો રાખે છે બરાબર પોતે જે કમાણું એ પોતે જ રાખે છે પોતાની ઉચ્ચ સિદ્ધિ માટે ઉચ્ચ સફળતા માટે સતત પ્રયત્ન કરતો હોય છે પણ એ પણ ભૂલવા જેવી બાબત નથી કે ઉદ્યોગ સાહસિક વર્ગ જો એક ઉદ્યોગ સાહસિક વર્ગ ઊભો થશે તો તેને જોઈએ એટલે તેવી રીતે છે ઉદ્યોગ સાહસિકો એકબીજાને મદદ થતા હોય છે આ પ્રકારની વૃત્તિ પ્રમાણમાં ઓછી જોવા મળે છે જરૂરી શિક્ષણ કે તાલીમ દ્વારા ઉદ્યોગ સાહસિકોમાં આ પ્રકારની પ્રેરણા વૃત્તિ વિકસાવી શકાય એટલે કે વિસ્તાર માટે પ્રેરણા ઉદ્યોગ સાહસિક છે તે આમ ભલે તે પોતાની જાતે જ પોતાનો ઉદ્યોગ ધંધામાં જ ધ્યાન આપે છે પણ તેમ છતાં તે દેશને ઘણા બધા ઉદ્યોગ સાહસિકો આપી જાય છે કારણ કે એક વ્યક્તિ જ્યારે ઉદ્યોગ સાહસિક બને તો તેના પરથી આપણને ખ્યાલ આવે કે આપણને એવું ઘણી વાર થાય કે આ વ્યક્તિ છે એક્સવાયઝેડ બરાબર આ મારી ફ્રેન્ડ છે તે આ ધંધો કરે છે તો મારે પણ એ ધંધો કરવો જોઈએ સો એ એટલું બધું કમાય છે તો હું પણ કમાઈ શકું એટલે આપણે પણ એના જેવો ધંધો સ્થાપીએ બરાબર ભલે એરિયા અલગ હોય એ બીજા એરિયામાં રહેતી હોય આપણે બીજા એરિયામાં રહેતા હોય બરાબર તો આ રીતે આપણે એનું અનુકરણ કરી અને આપણે નવો ધંધો સ્થાપવાનું શરૂ કર્યું તો આ શું છે કે એક ઉદ્યોગ સાહસિકમાંથી એક વ્યક્તિમાંથી આપણને બીજી વ્યક્તિએ સતરત જ પ્રેરણા લેતી પણ આ પાછું મનોવૃત્તિ ઉપર આધાર છે બરાબર માનસિકતા ઉપર આધાર છે કે લોકોની મનોવૃત્તિ કેવી છે તે એક ફ્રેન્ડ હોય તે ઉદ્યોગ ધંધો પોતાના ઘરની અંદર પાર્લર ચલાવતી હોય કે ડ્રેસ મટીરિયલ્સ કેવું વેચતી હોય બરાબર અને બીજી ફ્રેન્ડ હોય તેને આવા બધામાં ઇન્ટરેસ્ટ જ ન હોય તેને ફક્ત નોકરીમાં ઇન્ટરેસ્ટ હોય તો એ પછી આમાંથી કાંઈ પ્રેરણા મેળવી શકશે નહીં એટલે આ ખ્યાલ છે તે હંમેશા મનો મનોવૃત્તિ ઉપર આધારિત છે દરેકના માઇન્ડસેટ છે તે અલગ હોય છે બરાબર તો તેના ઉપર આધારિત છે તેથી જ આને મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતની અંદર લેવામાં આવ્યો છે એટલે આ રીતે વિસ્તાર માટેની પ્રેરણા છે તે પણ ઉદ્યોગ સાહસિક સતત આપતો રહે છે અને દેશને નવાને નવા ઉદ્યોગ સાહસિકો પ્રદાન કરતો રહે છે નેક્સ્ટ હવે છે ઉદ્યોગ સાહસિકના વર્તન સંબંધી કેટલાક અગત્યના મનોવૈજ્ઞાનિક ભાષાઓ સારાંશ રૂપે તો ઉદ્યોગ સાહસિક છે તે પોતાના ઉદ્યોગ ધંધાની અંદર કેવું વર્તન કરે છે તો એ જોઈએ તો પહેલું છે સર્જનાત્મક પ્રવૃત્તિ પ્રત્યે અભિરુચિ ઉદ્યોગ સાહસિક છે તે હંમેશા કંઈક નવું કરવા માંગતો હોય છે નવું સર્જન કરવા માંગતો હોય છે બરાબર તેથી હંમેશા તે પોતાના ઉદ્યોગ ધંધાની અંદર એવો ધંધો વિકસાવવાનું વિચારે છે કે જે કોઈ વિકસાવી ન શક્યું હોય એટલે કે એવી વસ્તુનું સર્જન કરવાનું વિચારે છે કે જે વસ્તુ હજી ગ્રાહકોએ જોઈ જ નથી બરાબર અને તેનું વેચાણ કરવાનું તે નક્કી કરતો હોય છે એટલે તે હંમેશા સર્જનાત્મક પ્રવૃત્તિ કરવાનું વિચારે છે બીજું ભવિષ્યલક્ષી આર્થિક પ્રવૃત્તિ ઉદ્યોગ સાહસિક વર્ગ છે તે હંમેશા ભવિષ્યને લઈ અને પોતાનું પોતાની જે પ્રવૃત્તિ છે પોતાનો ઉદ્યોગ ધંધો છે તે ચલાવતો હોય છે એટલે ભવિષ્યલક્ષી આર્થિક પ્રવૃત્તિ પછી છે નિશ્ચિત હેતુઓ ધરાવતી આર્થિક પ્રવૃત્તિ હવે ઉદ્યોગ સાહસિક વર્ગ છે તે જ્યારે પણ ઉદ્યોગ ધંધો શરૂ કરે છે ત્યારે તેના હેતુ રહેલો હોય છે ધ્યેય રહેલો હોય છે કે મહત્તમ નફો કમાવો વધુમાં વધુ નફો કમાવો બરાબર એટલે આ રીતે નિશ્ચિત હેતુઓ ધરાવતી આર્થિક પ્રવૃત્તિ છે તેવું હંમેશા ઉદ્યોગ સાહસિક વર્તન કરે છે વિવિધ ક્ષેત્રે રસ લેવાની વૃત્તિ હવે ઉદ્યોગ સાહસિક વર્ગ છે તે જુદા જુદા વર્ગની અંદર એટલે કે પોતે જે કામ કરે છે તેમાં જ રસ દાખવે છે તેવું હતું નથી પણ તે પોતે જે ક્ષેત્રમાં નથી પોતે જે કાર્ય નથી કરતું તેમ છતાં બીજા લોકો પાસેથી પણ તે કાર્ય બીજા લોકો જે બીજું કામ કરતા હોય છે બરાબર જુદું જુદું ક્ષેત્રે દરેક લોકો છે એ જુદા જુદા ક્ષેત્રે જોડાયેલા હોય તો બધા પાસેથી તે કંઈક શીખવા માંગતો હોય છે તે કંઈક પ્રેરણા લેવા માંગતો હોય છે એટલે તે વિવિધ ક્ષેત્રે રસ લેવાની વૃત્તિ ધરાવતો હોય છે હવે નવ એના પછી છે નવ પ્રવર્તક બનવાનું સ્વભાવગત વલણ આ તો આપણે બહુ બધી વાર જોઈ ગયા નવ પ્રવર્તક નવ પ્રવર્તન નવ પ્રવર્તન કરવાનું તેનું વલણ છે તે રગે રગમાં ભરાયેલું છે હવે ઉદ્યોગસાહસિક છે તે હંમેશા કંઈક નવું કરવા માંગતો હોય છે નવું ઉત્પાદન નવી ઉત્પાદન પદ્ધતિ નવા ઉત્પાદનના સાધનો વગેરે વગેરે બરાબર એટલે હંમેશા ઉદ્યોગ છે તે નવ પ્રવર્તનને મહત્ત્વ આપતો હોય છે અને જો નવ પ્રવર્તન કરતો ઉદ્યોગ સાહસિક હોય તો તે જલ્દીથી સફળ થઈ શકે છે એટલે નવ પ્રવર્તક બનવાનું તેનું જે સ્વભાવગત વલણ છે તે ઉદ્યોગ સાહસિકમાં રહેલું છે તેમજ વૈચારિક ગતિશીલતા જેને કારણે નવી નવી શોધ ઉદ્યોગ સાહસિક વિચારશીલ ઉદ્યોગ સાહસિક હંમેશા ઉદ્યોગ સાહસિક છે તે વિચારશીલ હોવો જોઈએ જો વિચાર આવવાના બંધ થઈ જાય તો ઉદ્યોગ સાહસિક આગળ વધી શકે નહીં ઉદ્યોગ આપણે આગળ જોયું કે પરિવર્તનશીલ બરાબર પરિવર્તનશીલતા હોવી જોઈએ તો ઉદ્યોગ સાહસિકની અંદર જે પરિવર્તન આવી રહ્યા છે તો તે પરિવર્તનમાં કઈ રીતે ટકી રહેવું બરાબર તે અંગે તેણે સતત મૂલ્યાંકન કરતું રહેવું જોઈએ અને વિચારો કરતા રહેવા જોઈએ કે આ જે આજે આપણે આ પ્રોબ્લેમ્સ થઈ રહી છે આજે આપણી પાસે આ કાચો માલ નથી બરાબર જો આપ એટલે આપણું ઉત્પાદન અટકી ન રહીએ તો આપણે બીજો કયો માલ કાચો માલ તરીકે કનો ઉપયોગ કરી શકીશું બરાબર આપણી ફેક્ટરીની અંદર તો આવા બધા સતત પ્રશ્નો છે તે સતત તેણે વિચારતા રહેવા જોઈએ એટલે કે તેણે લાંબા ગાળાનો વિચાર કરી અને હાલવાનું હોય છે હવે અહીંયા આપણું ત્રીજું ચેપ્ટર છે તે કમ્પ્લીટ થાય છે મેં તમને વાત કરી હતી શરૂઆતમાં જ કે આજે હું તમને ચેપ્ટર નંબર એક બે અને ત્રણ આ ત્રણ ચેપ્ટરના તમારે જે બુકમાં ક્વેશ્ચન લખવાના છે તે આપવાની છું બરાબર તો તેમાં જોઈ લઉં સમજાવી પણ દઉં છું ચેપ્ટર વન ઉદ્યોગ સાહસિક પહેલાં ચેપ્ટરમાંથી તમારે ક્વેશ્ચન પહેલો નેતૃત્વ એટલે શું નેતૃત્વ ધારકના કાર્યો વર્ણવો એક બીજું જોખમ ઉઠાવવાની વૃત્તિનો અર્થ સ્પષ્ટ કરો અને જોખમના પ્રકારો જણાવો આ બે ક્વેશ્ચન તમારે લખવાના છે ચેપ્ટર બીજું સાહસિક વર્ગનો ઉદ્ભવ હવે આ ચેપ્ટરની અંદર પણ તમારે બે ક્વેશ્ચન લખવાના છે પહેલો ક્વેશ્ચન ઉદ્યોગ સાહસિક વર્ગના અપૂરતા વિકાસના કારણો જણાવો તેમજ બીજો ક્વેશ્ચન ભારતમાં ઉદ્યોગ સાહસિક વર્ગના ઝડપી વિકાસ માટેના સૂચનો જણાવો ચેપ્ટર નંબર ત્રણ ઉદ્યોગ સાહસિકના વર્તનના સિદ્ધાંતો એન્ટરપ્રિન્યોર એટલે શું ઉદાહરણ દ્વારા સમજાવો અને ઉદ્યોગ સાહસિકના વર્તન અંગેનો સિદ્ધિ પ્રેરણાનો મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત સમજાવો બરાબર આ બે ક્વેશ્ચન ચેપ્ટર ત્રણમાંથી ક્લિયર એટલું ચેપ્ટર વન ટુ થ્રી ત્રણેય ચેપ્ટરમાંથી બબ્બે ક્વેશ્ચન તમારે લખવાના છે ક્વેશ્ચન લખવા માટે તમે મેં તમને જે સ્લાઇડ સમજાવી છે તેમાંથી તમે લખી શકો છો બીજું કે તમારી પાસે જો સી જમનાદાસની કંપની આની બુક હોય તો તમે તેમાંથી પણ લખી શકો છો બરાબર એટલે તમે જ્યારે મેં તમને આની પહેલાં પણ કીધેલું છે કે જે પોઈન્ટ્સવાળા ક્વેશ્ચન હોય કે જેમાં પોઈન્ટ્સ આવતા હોય બરાબર ઉદ્યોગ સાહસિકની લાક્ષણિકતા છે તો તેની અંદર પાંચ છ પોઈન્ટ્સ છે બરાબર તો એ ખાલી પોઈન્ટ્સ લખીને મૂકી દેવાનું નથી અંદર ડિટેલ્સ ભરવાની રહેશે બરાબર ખાલી પોઈન્ટ્સના તમને માર્ક મળશે નહીં અંદર ડિટેલ્સ પણ લેવાની છે તો જ તમને માર્ક આપવામાં આવશે અને એક્ઝામમાં પણ આવું જ છે સિત્તેર માર્કનું તમે જ્યારે રિટર્ન એક્ઝામ લખવા જાશો તો ત્યાં પણ તમને પોઈન્ટ્સના કાંઈ માર્ક્સ મળશે નહીં તેમાં જે તમે ડિટેલ્સ લખો એ દરેક પોઈન્ટની અંદર પાંચ છ લીટી તો લખાવી જ જોઈએ બરાબર તેના જ તમને માર્ક્સ મળે ક્લિયર એટલું એટલે એકથી ત્રણના ક્વેશ્ચન આજે મેં આપી દીધા છે ઘણી વિદ્યાર્થીનીઓએ મને કોમેન્ટ્સ આપી હતી વિડીયોઝની અંદર કે બુક્સ કેવી રીતે બનાવવાની છે ક્યારે બનાવવાની છે તો હવે બુક્સ બનાવવાનું શરૂ કરી દેજો એકથી ત્રણ ચેપ્ટરના મેં તમને ક્વેશ્ચન આપી દીધા છે ઓકે થેન્ક યુ